नमस्कार विद्यार्थी मित्रों, हूँ संजय सिद्धपरा, शाला क्रमांक 334, उत्तराण मोटावरासा, सूरत। धोरण 7 विज्ञान चैप्टर 1 वनस्पति में पोषण, तेमा आपनु हार्दिक स्वागत है। मित्रों, आ लॉकडाउन समयगाळा दरमियान आपणे घरे बैठा ज थोड़ा समय सदुपयोग करी अने कंईक नव शीखवानो प्रयत्न करिए, ए माटे आ एक अमारो नम्र प्रयास छे। कदाच तमने पसंद आवे तो आप आ वीडियो ने लाइक करजो अने शेर करजो, चेनल सब्सक्राइब करशो जेथी करीने आगळ जता जे नवा वीडियो अमे उपलब्ध करावीए ते आपने सरळताथी प्राप्त थता रहे। तो चेप्टर 1 वनस्पतिमां पोषण, आपणने ख्याल छे धोरण 6 अंदर विद्यार्थी मित्रों आप सर्वे भणी गया छो के ખોરાકમાં અલગ અલગ ઘટકો રહેલા હોય છે। આપણે ખોરાક તરીકે શું ખાઈએ તો કે ભાઈ વિવિધ પ્રકારના અનાજ, કઠોળ, શાકભાજી, ઘી, દૂધ, છાશ, આવું બધું આપણે નિયમિતપણે ખાતા રહેતા હોઈએ છીએ અને ધોરણ 6માં તમે આ બધા ઘટકો વિશેની ખૂબ સારી એવી માહિતી એ ભણી ચૂક્યા હશો। આપણને ખ્યાલ છે કે અનાજ જે છે તે કાર્બોદિતનો મુખ્ય સ્ત્રોત છે, આવી જ રીતે કઠોળમાંથી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, ઘી, દૂધ, પનીર, ચીઝ આ બધી વસ્તુઓ છે તે ચરબી માટે અતિ મહત્ત્વની હોય છે। આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી જે છે એમાંથી આપણને ખનિજ તત્વો અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થતા રહે છે અને એ બધા એ ખોરાકમાંથી આપણને મુખ્યત્વે પ્રાપ્ત થતા ઘટકો છે, એટલા માટે તેમને ખોરાકના ઘટકો કહે છે। તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો છે તેમને ખોરાકના ઘટકો કહે છે અને આ ઘટકો આપણા શરીરને પોષણ આપવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે, એટલા માટે આ ઘટકોને પોષક તત્વો કે પોષક ઘટકો તરીકે પણ ઓળખવામાં આવે છે। ભાઈ આપણને એમ થાય કે આ બધી વસ્તુ જે છે શા માટે જરૂરી છે તો કે આપણું શરીર રોજબરોજ અસંખ્ય ક્રિયાઓ કરે છે, આ ક્રિયાઓ માટે શક્તિની જરૂરિયાત રહેલી છે અને એ શક્તિ આપણને આ ખોરાકના ઘટકો છે તે જ પૂરા પાડતા હોય છે। તો હવે સવાલ એ થાય કે આ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો એ મળે છે ક્યાંથી, કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે ભાઈ આપણને ખ્યાલ છે કે ખોરાકનો મુખ્ય જો કોઈ ઘટક હોય તો તે છે કાર્બોદિત। કાર્બોદિત આપણને વનસ્પતિ સ્ત્રોતમાંથી મુખ્યત્વે પ્રાપ્ત થતો હોય છે। લીલા પાંદડા ધરાવતી વનસ્પતિઓ કે જે હરિતકણ ધરાવે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ છે તે આમ કરી શકતા નથી। કેમ? તો કે પ્રાણીઓમાં હરિતકણ જોવા મળતા નથી। મનુષ્ય જાત છે એ પણ એક સામાજિક પ્રાણી છે અને મનુષ્ય જાત છે તે પણ પોતે ખોરાક બનાવવા માટે સક્ષમ નથી। તો કે જે લોકો ખોરાક બનાવે છે એટલે કે વનસ્પતિ ખોરાક બનાવે છે તે પોતાનું પોષણ પોતાની રીતે જ પ્રાપ્ત કરે, તેથી તેને સ્વયંપોષી સજીવો કહેવાય છે। પરંતુ પ્રાણીઓ કે મનુષ્ય આમ નથી કરી શકતા, તેથી તેને પરપોષી સજીવો કહે છે અને તે વનસ્પતિ પર આધાર રાખે છે। જેવી રીતે આપણને રસોઈ બનાવતા નથી આવડતી, પરંતુ ઘરમાં રસોઈ મમ્મી બનાવે છે, તો મમ્મી રસોઈ બનાવે છે એટલે કે વનસ્પતિ જેમ ખોરાક બનાવે મમ્મી રસોઈ બનાવે છે, તો મમ્મી પોતાને જરૂરી વસ્તુઓનું નિર્માણ પોતે કરી શકે છે। આમ વનસ્પતિ પોતાને જરૂરી એવા ખોરાકનું પોતે નિર્માણ કરી શકે છે, પરંતુ ભાઈ, બહેન, પપ્પા આ બધા એવા છે કે જે પોતે રસોઈ નથી બનાવી શકતા, તો તે લોકોને રસોઈ માટે શું કરવું પડશે? મમ્મી પર આધાર રાખવો પડશે। જો મમ્મી રસોઈ બનાવશે તો જ આપણને જમવા મળશે, નહીંતર તો આ કોરોનાનો સમયગાળો છે, હોટલો તો બંધ છે, એટલે કે મળવાનું તો છે જ નહીં। આવી જ રીતે જો વનસ્પતિ ખોરાક ન બનાવે તો પ્રાણીઓની પણ ખોરાક મળશે નહીં। તો આમ પ્રાણીઓ છે એ વનસ્પતિ પર ખોરાક માટે આધાર રાખે છે, એટલા માટે પ્રાણીઓને પરપોષી વનસ્પતિ કહેવાય, પરપોષી સજીવો કહેવાય છે। તો હવે સવાલ એ થાય કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે, બરાબર ને?
तो वनस्पति पोतानो खोराक केवी रीते बनावे एनी आपणे जो वात करवी होय तो सामान्य रीते एना माटे आपणे वनस्पतिमां पोषणना प्रकार विशे जोवुं पड़े छे। आगळ सवाल बुझाने थयो मनमां के वनस्पति केवी रीते खोराक बनावे, आपणने ख्याल छे कि वनस्पति सूर्यप्रकाशनो उपयोग करी वातावरणमांथी कार्बन डाइऑक्साइड मेळवे छे, जमीनमांथी मूळ द्वारा पाणी मेळवे छे અને પર્ણમાં રહેલા હરિત કણોની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે અને એ સજીવ એ પોતાની રીતે જ ખોરાક બનાવે છે, પોતા પર જ અવલંબન કરે છે, એટલે સ્વ અવલંબન। એટલે આવા સજીવોને સ્વાવલંબી સજીવો કહેવાય અને આવા પ્રકારના પોષણને સ્વાવલંબી પોષણ કહેવાય છે। હવે આ પોષક તત્વોની આપણે જો વાત કરીએ તો પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા કરવા અને શક્તિ પ્રાપ્ત કરવા માટે અતિ મહત્વના છે। તમે વિચારો, જો આપણે ખોરાક ન ખાઈએ તો શું થાય? ઓકે, આપણને ખબર છે કે ધીમે 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 આપણે દુબળા પતલા થતા જઈએ, આપણા શરીરમાં શક્તિ ન રહે અને અંતે આપણે બીમાર પડીએ છીએ, અને જો વધારે પડતો ખોરાક ન ખાઈએ તો કદાચ મૃત્યુ પણ પામીએ છીએ। તો આમ સજીવો છે તે ખોરાક ગ્રહણ કરવાની અને એ ગ્રહણ કરેલા ખોરાકમાંથી જરૂરી પોષક ઘટકો પ્રાપ્ત કરવાની ક્રિયા એટલે પોષણ। શું? કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને આ ગ્રહણ કરેલા ખોરાકમાંથી શરીરને જરૂરી એવા ઘટકો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહેવાય અને આ પ્રકારના પોષણને સ્વાવલંબી પોષણ કહે છે, જેને ઇંગ્લિશમાં ઓટોટ્રોપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓટો એટલે પોતાની જાતે, સ્વ રીતે, અને ટ્રોફ એટલે કે પોષણ। તો પોતાની જાતે પોતાનું પોષણ પ્રાપ્ત કરતા સજીવો, એટલા માટે તેમને સ્વાવલંબી સજીવો પણ કહે છે। પરંતુ કેટલીક વનસ્પતિઓ કે જે પોતે હરિતકણ નથી ધરાવતી, દાખલા તરીકે વાત કરીએ અમરવેલ છે, તેને પાંદડા જ નથી હોતા, પછી વાંદો નામની વનસ્પતિ આવે છે કે જેમના મૂળ એ જમીનમાં નથી હોતા, તો આવા સજીવોને પોષણ માટે અન્ય સજીવો પર, અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે। તેમજ વિશ્વના તમામ પ્રાણીજાત એ બધા પણ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને એ ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે। તેથી જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે ન બનાવી શકે તેવા સજીવો અન્ય સજીવ પર ખોરાક માટે આધાર રાખે ત્યારે તેમને પરાવલંબી સજીવ કહેવાય છે। પર અવલંબી એટલે કે બીજા ઉપર આધાર રાખનાર। તો આમ અને આ પ્રકારના પોષણને પરાવલંબી પોષણ કહે છે। હવે પહેલીને મનમાં વિચાર આવે છે કે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી શું ખોરાક બનાવી નહીં શકતું હોય? આવું મને પણ થયેલું। હું જ્યારે પણ તો ત્યારે મેં મારા ગુરુજીને સવાલ પૂછ્યો, તેમણે એવું કહ્યું કે જો આપણા શરીરમાં જો હરિતકણ દાખલ કરવામાં આવે તો કદાચ શક્ય બને। પણ પહેલીને પણ આવો સવાલ અને તમને પણ થશે કે આપણે એવું ન કરી શકીએ। કારણ તો કે આપણા શરીરમાં હરિતકણોનો અભાવ હોય છે અને હરિતકણ છે એ પ્રકાશ સંશ્લેષણમાં મહત્વનો ફાળો ભજવે છે। તો કે વનસ્પતિમાં હરિતકણ ક્યાં હોય? વનસ્પતિ છે એના કયા ભાગમાં ખોરાક બનાવે? તો કે વનસ્પતિના જે જે ભાગમાં હરિતકણ હોય એ તમામ ભાગ ખોરાક બનાવી શકે છે। દાખલા તરીકે આંબો, લીમડો, વડ, પીપળો આ બધાના પર્ણ લીલા રંગના હોય, કારણ તે હરિતકણો ધરાવે છે, તે પોતાનો ખોરાક બનાવી શકે છે। આવી જ રીતે ફાફડો થોર
જેને આપણે ઓલા ફિંડલા ડીંડલા ખાતા હોઈએ છીએ, એ ફાફડો થોર છે એનું પ્રકાંડ હરિતકણ ધરાવે છે, તે પ્રકાંડ પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. પછી ગળો નામની એક વનસ્પતિ આવે છે, જે ગળોના મૂળ હોય છે, અવલંબન મૂળ હોય છે, આ મૂળ હરિતકણ ધરાવે છે, તો એ મૂળ પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો આમ વનસ્પતિના જે જે ભાગ હરિતકણ ધરાવે એ તમામ ભાગ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક બનાવી શકે છે. જે ભાગમાં હરિતકણ હોતા નથી તે ભાગ ક્યારેય ખોરાક બનાવી શકતું નથી. સમજે ગયું? તો વનસ્પતિને ખોરાક બનાવવા ક્યાં ક્યાં પદાર્થો જોઈએ? તો કે એક કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળશે? કે વાતાવરણમાંથી. બીજું પાણી ક્યાંથી મળશે? જમીનમાંથી, મૂળ દ્વારા શોષણ પામે છે. ત્રીજું શું જોઈએ? તો સૂર્યપ્રકાશ. અને ચોથું હરિતકણ. તો આમ વનસ્પતિને ખોરાક બનાવવા માટે મુખ્ય બે બાબતો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, પરંતુ સૂર્યપ્રકાશ અને હરિતકણ પણ એટલા જ મહત્ત્વના છે. તો હવે સવાલ એ થાય કે વનસ્પતિ જે છે આ બધા ઘટકો કેવી રીતે પોતે પ્રાપ્ત કરે છે, બરાબર? તો એના માટે આપણે સમજવી પડશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો પ્રકાશ સંશ્લેષણ કે જેને ફોટોસિન્થેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે? તો કે ભાઈ, વનસ્પતિના એવા ભાગો કે જે હરિતકણ ધરાવે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવવાની ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તો હવે સવાલ એ થાય, આપણે અગાઉ પણ શીખી ગયા કે વનસ્પતિને પાણી ક્યાંથી મળે છે? તો કે જમીનમાંથી. કેવી રીતે મળશે? તો કે જમીનમાંથી મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, અને આ પાણીની સાથે સાથે તેમાં આવશ્યક ખનિજ તત્વો પણ પ્રાપ્ત થતા હોય છે. તો આમ પાણી અને આવશ્યક ખનિજ તત્વો એ મૂળ દ્વારા શોષણ પામી અને પર્ણ સુધી વહન પામતા જોવા મળે છે. આવી જ રીતે વનસ્પતિ જે છે એ વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ આવેલો હોય છે એ વનસ્પતિના પર્ણમાં રહેલા નાના નાના છિદ્ર જેને કહેવાય પર્ણરંધ્ર, પર્ણરંધ્ર દ્વારા તે પોતે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. તો આમ મૂળ દ્વારા પાણી અને પર્ણરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. તો હવે સવાલ એમ થાય કે મૂળમાંથી પાણી છેક પર્ણ સુધી કેવી રીતે પહોંચતું છે? તો કે મૂળમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટે તેમાં જલવાહિની નામની રચના આવેલી હોય છે. આ જલવાહિની મૂળ, પ્રકાંડ અને પર્ણના અલગ અલગ ભાગો સુધી જોવા મળે છે. આ જલવાહિની દ્વારા પાણી અને ખનિજ તત્વો છે તે પર્ણ સુધી પહોંચે છે, અને પર્ણરંધ્ર તો હોય જ ત્યાં પર્ણમાં હાજર, એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને તે હરિતકણની હાજરીમાં ખોરાક બનાવે છે, જે તમે આપેલ વિડીયોમાં જોઈ શકશો. હવે પહેલીને ઈચ્છા થઈ કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે પણ બીજા ભાગ કરી શકતા નથી? વિચારો તો, આપણે હમણાં જ વાત કરી હતી વનસ્પતિના એવા ક્યાં ક્યાં ભાગો છે જે ખોરાક બનાવી શકે છે. યસ, જે ભાગ હરિત કણ ધરાવે છે, બરાબર? તો પર્ણમાં મોટા ભાગે હરિત કણો હાજર હોય છે, એ હરિત કણ જે પ્રકાશ સંશ્લેષણમાં મહત્વના છે. હવે હરિત કણ નામ કેમ પડ્યું? આપણે જોઈએ છીએ કે વનસ્પતિના પર્ણ તો અલગ અલગ ઘણા બધા રંગના હોય, લાલ, લીલા, પીળા, કેસરી, આવા ઘણા બધા રંગના તમે પર્ણ જોયા હશે. તો એ પર્ણ છે તેમની અંદર જેવી રીતે આપણે ચોક્કસ કલર આવે ને એમ, આ હરિતકણ જે છે એવી રીતે બીજા રંજક કણો હોય છે. એ રંજક કણની અંદર ચોક્કસ પ્રકારનો ઘટક હોય જેને કહેવાય રંજક દ્રવ્ય.
આ દ્રવ્યનો જેવો કલર એવું તેનું નામ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ગાજર છે તો ગાજરનો રંગ કેવો હોય? કેસરી કે ઘાટો લાલ હોય. કેમ? તો કે એમાં કેરોટીન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય કે જે કેસરી રંગનું હોય છે. આવી જ રીતે પર્ણ મોટાભાગે લીલા રંગના હોય તો એમાં લીલા રંગનું દ્રવ્ય આવેલું હોય કે જેને ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય કહેવાય છે. આ હરિત દ્રવ્ય છે તેના કારણે જ પર્ણ લીલા રંગના જોવા મળે છે. અને એ હરિત દ્રવ્ય એ સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરતી હોય છે. આ સૂર્ય ઉર્જાનું જે શોષણ થાય તે શક્તિની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને એકબીજા સાથે જોડી અને ખોરાકનું નિર્માણ થાય છે. તો આમ વનસ્પતિમાં પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની મદદથી ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી આ ઘટનાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તો આમ પ્રકાશ સંશ્લેષણ માટે હરિત દ્રવ્ય જે લીલા રંગનું હોય છે, પાણી જે મૂળમાંથી પ્રાપ્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ જે હવામાંથી પર્ણરંધ્ર દ્વારા પ્રાપ્ત થાય છે અને સૂર્યપ્રકાશ જે સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે, આ બધા જ ઘટકો મહત્ત્વના અને અતિ અગત્યના છે. તો સૂર્યમાંથી જે ઉર્જા આવે છે આ સૂર્ય ઉર્જા પર્ણ દ્વારા શોષણ પામે છે અને વનસ્પતિઓ એ ખોરાક સ્વરૂપે તેનો સંગ્રહ કરતી હોય છે. આટલા માટે મિત્રો સૂર્ય એ બધા જ સજીવો માટેનો ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. અદ્વિતીય એટલે કે એનો બીજો કોઈ જોડ ન મળે તેવું. કારણ તો કે સૂર્યમાંથી જે શક્તિ આવશે એ શક્તિની મદદથી જ વનસ્પતિ ખોરાક બનાવશે અને એ વનસ્પતિનો ખોરાક જ અલગ અલગ પ્રાણીઓ ખાય અને પોતાનું જીવન જીવી શકે છે, નહીંતર જીવી શકતા નથી. તો તમે વિચારો કે માત્ર આ સમગ્ર સજીવ સૃષ્ટિમાંથી પૃથ્વીમાંથી વનસ્પતિનો નાશ થઈ જાય તો પ્રકાશ સંશ્લેષણ બંધ થઈ જશે, ખોરાક નહીં બને, ખોરાક નહીં બને તો કોઈ પણ સજીવ જીવી શકશે ના. તો આમ પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનતો નથી અને બધા જ સજીવોનું અસ્તિત્વ એ પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે સીધી રીતે કે આડકતરી રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત છે. અને બીજી અગત્યની બાબત, આપણે જીવવા માટે શ્વાસ લેવો પડે છે અને શ્વાસમાં મુખ્ય વાયુ જે આપણે લઈએ છીએ તે છે ઓક્સિજન. આ ઓક્સિજન પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન થાય છે. જો પ્રકાશ સંશ્લેષણ બંધ થઈ જાય તો ઓક્સિજન પ્રાપ્ત થઈ જાય નહીં. ઓક્સિજન પ્રાપ્ત ન થાય તો પૃથ્વી પર સજીવોનું અસ્તિત્વ રહેતું નથી. સમજાઈ ગયું? તો આટલા માટે આ અતિ મહત્વનું ગણવામાં આવે છે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે અગાઉ પણ વાત કરી હતી કે વનસ્પતિના અલગ અલગ ભાગોમાં થાય છે, પણ અહીંયા ખાસ કરીને આપણે વાત કરવી છે પ્રકાશ સંશ્લેષણના રાસાયણિક સમીકરણની. તો આપણે વાત કરી હતી કે ભાઈ હરિતદ્રવ્ય ક્યાં આવેલું હોય? યસ, વનસ્પતિના પર્ણોમાં, એ સિવાય લીલા ભાગોમાં. અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી પ્રાપ્ત કરશે? યસ, વાતાવરણમાંથી. અને પાણી મૂળ દ્વારા પ્રાપ્ત કરે છે. તો આમ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો, સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું નિર્માણ કરે છે અને સાથે સાથે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. બરાબર? તો જો તમે અહીંયા જોઈ શકો છો કે આ વનસ્પતિના પર્ણનો એક આડો છેદ છે, એમની અંદર હરિત દ્રવ્ય જે વચ્ચેના કોષોમાં જોવા મળે છે, એ સિવાય રક્ષક કોષો અને વાયુરંધ્ર પણ તેમાં
આવેલા હોય છે. વાયુરંધ્રની ડિટેલમાં રચના અહીંયા જોઈ શકાય છે. આપ જોઈ શકો છો કે આ પર્ણરંધ્રની રચનામાં વચ્ચેનો ભાગ જે પર્ણરંધ્ર સ્વરૂપે દર્શાવેલો છે, જે નાનું છિદ્ર છે, તેમની બંને બાજુએ રક્ષક કોષો આવેલા હોય છે. આ રક્ષક કોષો ખુલ્લબંધ થવાની પ્રક્રિયા દ્વારા જ પ્રકાશ સંશ્લેષણમાં ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ બહાર નીકળે છે અને વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષણ પામતો હોય છે. તો આમ આવો પર્ણરંધ્ર એ મહત્વનો છે. અહીંયા આપ જોઈ શકો છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પાણી અને ખનિજ ક્ષારો જમીનમાં રહેલા હોય છે, જે મૂળ દ્વારા શોષણ પામે છે. હરિત દ્રવ્ય પર્ણમાં રહેલું હોય છે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં રહેલો હોય છે અને સૂર્યમાંથી પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો આમ આ સમગ્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન મુક્ત થાય છે અને કાર્બોદીતનું નિર્માણ થાય છે. કાર્બોદીતનો એક પ્રકાર સ્ટાર્ચ પણ છે. આમ સ્ટાર્ચ એક કાર્બોદિત પદાર્થ છે. હવે બુજાને ફરી પાછું સવાલ થયું. આપણે અગાઉ પણ જોયું હતું કે વનસ્પતિમાં અલગ અલગ પ્રકારના પર્ણ હોય, લાલ, જાંબલી, કથ્થઈ. તો આ પર્ણ શું પ્રકાશ સંશ્લેષણ કરે એ જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. એ પ્રવૃત્તિને આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. આભાર. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા જ મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. ગુડ બાય.